24 કલાકના અહેવાલની અસર ઉમેદવારો સામે ઝૂક્યું ઝેટકો. પાંચ ઉમેદવારોએ નહીં આપવી પડે લેખિત પરીક્ષા. ઝેટકોએ પાંચ ઉમેદવારોની માંગણીનો કર્યો સ્વીકાર. ઝી 24 કલાક ફરી એકવાર સાબિત થયું જનતાનો અવાજ. દાહોદના ઝાલોદમાંથી ઝડપાયો વધુ એક લાંચી અધિકારી. મનરેગામાં આસિસ્ટન્ટ વર્કર્સ મેનેજર તરીકે ફરજ બજાવતા બળવંત લાંબાની એસીબીએ કરી ધરપકડ. ફરિયાદી પાસે કામની ફાઇલ બનાવવા માટે માંગી હતી 17,000ની લાંચ. દ્વારકામાં તસ્કરો ધોળા દિવસે પોલીસનું નાક કાપ્યું. પોલીસ સ્ટેશનમાંથી જ તસ્કરો સરકારી જીપ લઈને ફરાર. દ્વારકા પોલીસની મજાક ઉડાવતા આરોપીએ જીપ સાથે સેલ્ફી પણ લીધી. પોલીસે જીપ સાથે બે લોકોની કરી ધરપકડ. મોસ્ટ વોન્ટેડ આતંકી અને 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદને ભારત લાવવાનો તખતો તૈયાર. ભારત સરકારે પાકિસ્તાન સામે સ્પષ્ટ શબ્દોમાં કરી માંગ. હાફીઝ સઈદને ભારતને સોંપી દો.